મિત્રો, આપણે કેટલું પણ ધ્યાન રાખીએ પણ અમુક એવી વસ્તુ હોય છે કે જે આપણા શરીરમાં થઈ જ જાય છે, જેમ કે સ્કિન ઇન્ફેક્શન. આ સ્કિન ઇન્ફેક્શનને આપણે દાદર, ખરજવું, ખંજવાળ અને સોરાઇસિસ કહીએ છીએ. એને ફંગલ ઇન્ફેક્શન પણ કહેવાય છે. આ ફંગલ ઇન્ફેક્શન સરળતાથી થઈ તો જાય છે, પરંતુ એકવાર થઈ જાય પછી એ મટવાનું નામ જ નથી લેતું. મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમારી સાથે શેર કરીશ 4 હોમ રેમેડી, જે સરળતાથી અને ઇફેક્ટિવલી તમને આ ફંગલ ઇન્ફેક્શનથી છુટકારો અપાવશે. પણ શરત એટલી જ છે કે તમારે આ હોમ રેમેડીને લગાતાર કરવાનું છે, તો જ તમને રિઝલ્ટ મળશે. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે આ 4 હોમ રેમેડી કઈ કઈ છે. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી ચેનલ છોટી છોટી બાતે. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. મિત્રો, આ જે ફંગલ ઇન્ફેક્શન છે એ એવી જગ્યાએ વધારે થાય છે જ્યાં ગરમી વધારે હોય, જ્યાં મોઇશ્ચર એટલે કે ભેજ વધારે હોય, અને એવી જગ્યાએ થાય છે જ્યાં ફંગસને છુપાઈને ગ્રો કરવાની જગ્યા મળે. આપણા બોડીની અંદર અમુક એવી જગ્યાઓ છે, જેમ કે જાંઘની આજુબાજુ, બ્રેસ્ટની નીચે, પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ, બગલની આજુબાજુ, આ એવી જગ્યાઓ છે જ્યાં મોઇશ્ચર વધારે હોય છે, અને આ એરિયામાં 95% લોકોને સ્કિન ઇન્ફેક્શન થતાં જ હોય છે. આ સ્કિન ઇન્ફેક્શનને દૂર કરવા માટે આપણે કેટલી બધી ક્રીમ લગાવીએ છીએ, કેટલા બધા લોશન લગાવીએ છીએ, કેટલી બધી ટેબ્લેટ ખાઈએ છીએ. આ સ્કિન ઇન્ફેક્શન એકવાર સારું તો થઈ જાય છે, પણ થોડા દિવસમાં પાછું થવા લાગે છે. તો આજના આ વિડીયોમાં હું તમારી સાથે જે 4 હોમ રેમેડી શેર કરવાની છું, એ જો તમે કરશો તો તમારું જે આ દાદર, ખાજ, ખરજવું, સોરાઇસિસ છે એ થોડા દિવસમાં સારું થવા લાગશે અને જડમૂળથી એ દૂર થશે. તો એકવાર જરૂર ટ્રાય કરો. સૌથી પહેલાં આવે છે એપલ સીડર વિનેગર. એ તમને કોઈપણ મેડિકલ સ્ટોરમાં અથવા કરિયાણાની દુકાને ઇઝીલી મળી રહેશે. આ એપલ સીડર વિનેગરની અંદર એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે ફંગસને દૂર કરવામાં ખૂબ જ ઇફેક્ટિવ ભાગ ભજવે છે. જો તમે એને યુઝ કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે 1 કપ પાણી લેવાનું છે. આ પાણીની અંદર તમારે 2 ચમચી એપલ સીડર વિનેગર નાખી દેવાનું છે. બરાબર એને મિક્સ કરી દીધા પછી એક રૂનું પૂમડું લઈ એની અંદર ડીપ કરીને તમારે એને જેટલા પણ અફેક્ટેડ એરિયા હોય તમારા એની ઉપર લગાવી દેવાનું છે. દિવસમાં 3-4 વાર તમારે આ લોશનને લગાવવાનું છે. તમે થોડા દિવસમાં જોશો કે તમારા જેટલું પણ દાદર, ખાજ, ખરજવાની પ્રોબ્લેમ છે એ ધીમે ધીમે ઓછી થવા લાગી છે. બીજી ખૂબ જ ઇફેક્ટિવ હોમ રેમેડી છે, જેને તમે ફંગલ ઇન્ફેક્શન દૂર કરવા માટે ઉપયોગ કરી શકો છો, એ છે નારિયેલ તેલ. મિત્રો, નારિયેલ તેલની અંદર પણ એન્ટી ફંગલ પ્રોપર્ટીઝ રહેલી છે, અને સાથે સાથે નારિયેલ તેલ તમને ઠંડક આપવાનું પણ કામ કરશે. મિત્રો, જ્યારે આ પ્રકારના ફંગલ ઇન્ફેક્શન થતા હોય છે ત્યારે એ ભાગ ડ્રાય થઈ જતો હોય છે, એ ભાગ કાળો થઈ જતો હોય છે, ત્યાં ખૂબ જ ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય છે. તો આ બધી સમસ્યાને તમે દૂર કરી શકો છો આ કોપરેલના ઉપયોગથી. મિત્રો, જ્યારે પણ તમે આ કોપરેલનો ઉપયોગ કરો ત્યારે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ કોલ્ડ પ્રેસ હોય. જો કોલ્ડ પ્રેસવાળું નારિયેલ તેલ તમે લગાવશો તો તમને સારું રિઝલ્ટ મળશે. કોપરેલ તેલને લગાવવું ખૂબ જ ઇઝી છે. તમારે એક રૂનું પૂમડું લેવાનું છે અને એની અંદર કોપરેલ તેલ લગાવીને જેટલા પણ તમારા અફેક્ટેડ એરિયા હોય ત્યાં કોપરેલ તેલને લગાવી દેવાનું છે. થોડા દિવસ કોપરેલ તેલને રેગ્યુલર લગાવવાથી સ્કિન ઇન્ફેક્શન ધીરે ધીરે દૂર થવા લાગશે. ત્યાંની સ્કિન જે કાળી થઈ ગઈ હશે એ નોર્મલ થવા લાગશે, અને સ્કિન જે ડ્રાય થઈ ગઈ હશે તો એ પણ સ્મૂથ થવા લાગશે. ત્રીજી વસ્તુ છે ડસ્ટિંગ પાવડર. મિત્રો, આ જે ડસ્ટિંગ પાવડર હોય છે એ અફેક્ટેડ એરિયા પર લગાવવાથી એ જે જગ્યા હોય છે એ ડ્રાય રહે છે, ત્યાં પસીનો નથી થતો, અને મેં આગળ કીધું તેમ આ જે ઇન્ફેક્શન હોય છે એ એવી જગ્યાએ વધારે થાય છે જ્યાં મોઇશ્ચર હોય, જ્યાં પસીનો વધારે થતો હોય. જો એવી જગ્યા પર પસીનો જ નહીં થાય અને મોઇશ્ચર પણ નહીં રહે તો ફંગસ ઇન્ફેક્શન આગળ નથી વધતું, એ ત્યાં જ અટકી જાય છે. આ જે ડસ્ટિંગ પાવડર છે એ એકદમ સેફ છે, એની કોઈ જ આડઅસર થતી નથી, અને તમારે આ પાવડરને યુઝ કરવા માટે કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની પણ જરૂર નથી. આ પાવડર તમને ઇઝીલી કોઈ પણ મેડિકલ સ્ટોર પર મળી રહેશે. મિત્રો, છેલ્લી હોમ રેમેડી છે, એને બનાવવા માટે તમારે અમુક વસ્તુઓ લેવાની છે.
સૌથી પહેલાં તમારે લેવાનું છે એલોવેરા જેલ. જો એલોવેરા જેલ તાજું હશે તો એનું રિઝલ્ટ ખૂબ જ સારું મળશે. તમારે 2 ચમચી એલોવેરા જેલ લઈ લેવાનું છે. પછી તમારે લેવાના છે 10-15 લીમડાના પાન અને 10-15 ફુદીનાના પાન. લીમડાના પાન અને ફુદીનાના પાનને બંનેને વાટીને એક ચટણી બનાવી દેવાની છે. આ ચટણીને તમારે એલોવેરા પેસ્ટની અંદર નાખી દેવાનું છે. મિત્રો, આ જે હોમ રેમેડી છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે. તમારા દાદર, ખાજ, ખરજવું અને સોરાઇસિસને જડમૂળથી દૂર કરશે, એટલે એકવાર જરૂર ટ્રાય કરો. મિત્રો, આ જે 4 હોમ રેમેડી છે એ તો તમારે કરવાની જ છે, પણ સાથે સાથે તમારે અમુક વસ્તુઓનું ધ્યાન પણ રાખવાનું છે. આગળ મેં કીધું તેમ દાદર, ખાજ, ખરજવું, સોરાઇસિસ એ બધી વસ્તુ એવી જગ્યાએ થાય છે જ્યાં મોઈશ્ચર વધારે હોય, ભેજ વધારે હોય, ગરમી વધારે હોય અને પસીનો વધારે થતો હોય. તો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ જગ્યા હંમેશા ડ્રાય રહે. એટલે તમારે જ્યારે પણ નાહીને આવો ત્યારે રૂમાલથી સારી રીતે બોડી પાર્ટને સાફ કરવાનું છે અને પછી જ કપડાં પહેરવા જોઈએ. અને બીજી વસ્તુ કે તમારે ટાઇટ કપડાં નથી પહેરવાના, ખુલ્લા કપડાં પહેરવાના છે. બની શકે તો તમે કોટનના કપડાં પહેરશો તો એ સૌથી બેસ્ટ છે, કેમ કે કોટન જે હોય છે એ સ્કિન ફ્રેન્ડલી હોય છે. અને બીજી વસ્તુ, તમારે ખાવા પીવામાં પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. તમારે ખૂબ જ મીઠી વસ્તુ નથી ખાવાની, તળેલી અને મસાલેદાર વસ્તુ તો તમારે બિલકુલ બંધ જ કરી દેવાની છે. જો તમે ઉપરની બાબતોનું ધ્યાન રાખશો તો તમને ખાજ, ખરજવું, દાદર, સુરાઇસિસ એ બધી સ્કિનની જે સમસ્યા છે એ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને જડમૂળમાંથી થોડા દિવસમાં દૂર થઈ જશે. તો મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. જો ચેનલ પર નવા છો, ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.